આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર દાવો કરી રહી છે કે વિદેશની બેંકોમાં રહેલા કાળા નાણાં ભારતમાં લાવવામાં તે સફળ થશે. જોકે જાણીતા મેનેજમેન્ટના નિષ્ણાતો નયન પરીખ અને બિઝનેસ વુમન રુઝાન ખંભાતા સ્પષ્ટપણે માનવું છે કે સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં અમેરિકા, ચાઇના, યુકે, બ્રાઝિલ સહિતના દેશોનું કાળું નાણું સૌથી વધુ છે, જ્યારે ભારતનું 0.1% કાળું નાણું છે, જે લાવવું અઘરું છે. જ્યારે ગુજરાતના ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન રાકેશ શાહને લાગે છે કે કેન્દ્ર સરકારે લીધેલા પગલાથી કાળા નાણાં લાવવામાં ભારત સરકાર કેટલેક અંશે સફળ થશે. કેવી રીતે આવશે અને કેટલા આવશે અત્યારે કેવું બહુ જ અઘરું છે, કારણ કે આપણા શરૂઆતથી જે કાયદા બનેલા છે જો એમાં સુધારો કરી અને કંઈક રસ્તો નહીં થાય તો થોડું ડિફિકલ્ટ છે, પણ અઘરું પણ નથી. જો પ્રયત્ન કરીશું તો કદાચ આવી શકવાની શક્યતા તો છે જ. હું તમે જે બધા કહો છો બ્લેક મની બારગામ છે આઉટ ઓફ ઇન્ડિયા છે, મારું કેવું છે કે આઉટ ઓફ ઇન્ડિયા તમે ભૂલી જાઓ, કારણ કે એમાં તમાશા છે. આ ટ્રીટી બોલશો, આ બોલશો, તે બોલશો, ને એ તો સત્ય જ છે. કોઈ બી સરકાર હશે અને ટ્રીટીને તો ઓનર કરવી જ પડશે, બરોબર છે. એના કરતાં કાયમી ઉકેલ માટે તમે જે આપણા ઇન્ટરનલમાં, કારણ કે એ બધા બ્લેક મની એટલા રહ્યા બી નથી, બધા ઇન્ડિયા બીજે આડે અવળે મોરિશિયસ એ બધી જગ્યાએ સમાઈ ગયા છે. પણ સૌથી પહેલા અગર આજની તારીખમાં બી મારું કેવું હોય કે આપણે ઇન્ડિયામાં જ, કારણ કે ઇન્ડિયામાં બી બ્લેક મનીની પેરેલલ ઇકોનોમી ચાલી જ રહી છે, કારણ કે આટલા બધા અત્યારે ઇલેક્શન થયા, જે કરોડો રૂપિયા વપરાયા છે બધી પાર્ટીઓના, તમને મને ખબર છે કે બ્લેક મની છે. બીજી વાત કે અત્યારે જે કન્સ્ટ્રક્શન, જે આપણું લેન્ડ, આપણું ગોલ્ડ છે, લેન્ડ ઇઝ અવર ગોલ્ડ, એટલે તમે જોતા હશો, તમને મને અને દર્શકોને બી ખબર છે કે પ્રેક્ટિકલી બધી બિલ્ડરિંગ મોટી કંપનીઝમાં બધા આમના બિલ્ડરના બિલ્ડરમાં જોડે પોલિટિશિયન્સના પૈસા પાર્ક થયા હોય, આ બધું બ્લેક મની છે. હવે જો યુકે, યુએસએ બધાનું પણ આજની તારીખમાં 20%, 25% એટલું બધું નાણું બહાર હોય ત્યાં આગળ, અને આપણો શેર જો 0.1% હોય, એ બધા જે કહેવાતા ડેવલપ્ડ દેશો, જે કહેવાતા દેશો જેમાં કાયદાકીય રીતે એ લોકો સ્વિટ્ઝરલેન્ડ સાથે વધારે એકરૂપ થયેલા છે, વધારે ટ્રીટી સાઇન કરેલી છે, પોતે કરપ્શનને બધામાં હવે ઘણા નીચે આવી ગયા છે, એ બધા દેશો પણ જો આજે સ્વિટ્ઝરલેન્ડમાં મેજર કોન્ટ્રીબ્યુટર થયા હોય, જો આપણું 0.1% હોય, તો આપણને ખ્યાલ આવશે કે બીજા બધા દેશોએ સફળતા મેળવી લીધી છે અને ખાલી આપણે નથી કરી શકે એવું નથી. આ પ્રશ્ન જટિલ છે, આ પ્રશ્ન મુશ્કેલ છે. આજે કાળું નાણું સરકાર માટે સમસ્યાનું પર્યાય બની ગયું છે, ત્યારે કેન્દ્ર સરકારે ભારતમાં કાળા નાણાંને કાયમી ધોરણે નાથવા માટે કરવેરાના માળખામાં ફેરફાર કરવો જોઈએ. સાથે સાથે સરકારે જમીનની નીતિમાં બદલાવ લાવવો જોઈએ, એટલું જ નહીં, દેશના રાજકીય પદ્ધતિ બદલવી જોઈએ, તેવો મત બિઝનેસ વુમન રુઝાન ખંભાતા, મેનેજમેન્ટ નિષ્ણાત નયન પરીખ અને જીસીસીઆઈના ચેરમેન રાકેશ શાહે વ્યક્ત કર્યો છે. કાયમી ઉકેલમાં તો ટેક્સેશનમાં મોટો ફરક લાવવો જોઈએ. સરકારે જે કાયદા છે એમાં ધરખમ સુધારા કરવાની જરૂર છે, અને એવા પગલાં શક્ય છે કે જેથી કાળા નાણાંનો ફરી ઉપદ્રવ થાય જ નહીં, તો બધા વિલિંગલી ટેક્સ ભરે અને ચોરી ન કરે, તો ઇકોનોમી પણ ઇમ્પ્રુવ થાય અને આ દૂષણ નાબૂદ થાય. ટેક્સેશનના ફેરફાર કરવાથી 100% થઈ શકશે, પણ એટલું બધું નહીં થઈ શકે. સૌથી પહેલા આવ્યું કે કેમ કે મેં કહું, સૌથી બે મૂળ જડ મેં પહેલા જ તમને કીધા, એક ઓબ્વિયસલી ટેક્સેશન ને બીજું કે આ પોલિટિકલ સિસ્ટમ, જ્યાં સુધી તમે એમાં ક્લેરિટી નહીં લાવશો ત્યાં સુધી, કારણ કે અલ્ટિમેટલી માણસને બ્લેક મની શું કામ જોઈએ આવા બધા કામો માટે જોઈએ. કારણ કે અગર પોલિટિકલ પાર્ટીઓ જે કહે છે કે અમે તો સેવામાં લોકો કામ કરે છે ને આ તે, તો અલ્ટિમેટલી તમને ને મને બધાને ખબર છે કે કોઈ સેવામાં નહીં, બધાને એનો પગાર જોઈતો હોય, એની ઉપર બધું એક્સ્ટ્રા જોઈતું હોય, એટલે આ બધા પૈસા આવે છે ક્યાં? અગર આટલું બધું તમે કેનવાસિંગ કરો, મીડિયા કેમ્પેન, આ બધા પૈસા આવે છે ક્યાં? એન્ડ વોટ ઇઝ મની ઇઝ પાવર, અને પાવર ઇઝ પોલિટિક્સ. એટલે અગર તમે આખી આ એ જો, એટલે એને ક્યાંક તમારે બ્લોક કરવા માટે એને ઓફિશિયલ કરવું પડે. આપણે જોઈએ કે કયા દેશમાંથી કાળું નાણું સ્વિટ્ઝરલેન્ડમાં ગયા પછી પાછું આવી ગયું, તો જેમ મેં કહ્યું આગળ આપને, એમ એમાં હજુ જે છે એમાં યુકેનો 20% આજે બી સ્વિટ્ઝરલેન્ડમાં પૈસો પડ્યો છે, પાછું નથી લઈ શક્યા. યુએસએ આજે બી ત્યાં હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુટર છે, પાછું નથી લઈ શક્યા. જર્મની ત્યાં આજે બી હાઈએસ્ટ, ત્યાં આગળ પૈસા એમના સ્વિટ્ઝરલેન્ડમાં છે, પાછું નથી લઈ શક્યા. આફ્રિકન દેશોના કેટલા પૈસા છે પાછા નથી લઈ શક્યા. ચાઇના હજુ આપણે આગળ છે. જો આપણા જે બ્રિક્સ દેશો જે અત્યારે કહેવાય, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ 5 દેશો જે વિકસિત દેશો છે અત્યારના છેલ્લા 10 વર્ષને આવતા 20-25 વર્ષ સુધીમાં, એ બધા દેશોમાં ભારતનું સૌથી ઓછું કાળું નાણું સ્વિટ્ઝરલેન્ડમાં છે. એમાં બ્રાઝિલ આપણાથી આગળ છે, રશિયા આપણાથી આગળ છે, ચાઇના આપણાથી આગળ છે, સાઉથ આફ્રિકા આપણા આગળ છે, અને ઇન્ડિયા જે છે એ ખાલી 0.1% છે. એટલે મારું એ કહેવું છે કે આ બધા દેશો જે છે, આપણાથી આગળ 50 દેશો છે, ડેવલપર દેશો છે અને વિકસતા દેશો બ્રિક્સ જેવા પણ છે, એ બધા પણ આજની તારીખમાં બધું નાણું પાછું નથી લાવી શક્યા. આપણે જો આને વાસ્તવિકતાના ફલક ઉપર જોઈએ તો મને એ મુશ્કેલ લાગે છે.
પણ મને એ વાતનો આનંદ છે કે આપણે આ દિશામાં જાગૃત થયા છીએ, આ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, અને જો ધીરે ધીરે દેશોના નીકળવાના થશે તો ભારતના ચોક્કસ નીકળશે. બીજું, ઇન્કમ ટેક્સના દરોમાં આપણે ઓલરેડી હવે દુનિયાના જે સારામાં સારા રેટ છે એની આસપાસ આવી ગયા છે. 30% જે હાઈએસ્ટ સ્લેબ છે એ આખા દુનિયાના બધાના તમે ટેક્સ રેટ જુઓ તો એમાં આપણે રિઝનેબલ છે. અમેરિકાનો હાઈએસ્ટ ટેક્સ સ્લેબ આપણાથી ઊંચો છે, બધા વિકસિત દેશોના આપણાથી ઊંચા છે. 30% એટલે આપણે ખરેખર બહુ જ રિઝનેબલ લેવલ પર લઈ આવ્યા છીએ. એટલે આપણને બધાને એમ મન થાય છે કે ભાઈ 10-20% આપણે ટેક્સ ભરી દઈએ પણ ટેક્સવાળા પૈસા રાખીએ. પછી આપણે સાથે આધાર કાર્ડ, આપણે દરેકમાં કોઈ પણ જગ્યાએ હવે 25,000 જોઈએ વધારે રૂપિયા ભરી નથી શકતા. કોઈ પણ જગ્યાએ આપણે કોઈ લક્ઝરી ગુડ લેવા જઈએ તો તરત જ આપણું પેન કાર્ડ માંગે છે. આપણું બધું કમ્પ્યુટરાઇઝેશનના કારણે હવે ધીરે ધીરે કાળું નાણું લોકો માટે હેન્ડલ કરવું બહુ જ મુશ્કેલ પડી જાય છે. એ હોય તો તમે વાપરી નહીં શકો. એટલે જે ટેક્સ બચાવવા માટે કાળું નાણું છે એ આપોઆપ ઘટતું જાય છે, કારણ કે આપણા ટેક્સ રેટ હવે બહુ જ રિઝનેબલ થઈ ગયા છે આખા વિશ્વના ફલકપોર. અને બીજું જે ભ્રષ્ટાચાર છે આપણે, એ અત્યારે મેજર સોર્સ છે કાળું નાણું ઉદ્ભવ થાય છે એના માટે. એ આપણે જેટલો 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 ઓછો કરતો જઈએ અને આપણે કરતા જ જઈએ છીએ. સુપ્રીમ કોર્ટ આજે સજગ થઈ ગઈ છે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.